જામ ઓકે જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો આપણે ગયા લેક્ચર ની અંદર ચેપ્ટર નંબર 2 પોલીનોમિયલ્સ બહુપદીઓ જે સંપૂર્ણ રીતે પૂર્ણ જાહેર કરી દીધું હતું આજે આપણે હવે એક નવું ચેપ્ટર સરસ મજાનું સંભાવના ચેપ્ટર નંબર 15 પ્રોબેબિલિટી તેનો અંગ્રેજી નામ છે તે ની ચર્ચા આપણે આજે કરવાના છીએ 8મા ધોરણની અંદર તમે માહિતીનું નિયમન એમાં થોડી ઘણી સંભાવના વિશે તમે માહિતી મેળવી હતી એટલે બહુ તમને કંઈ ડિફિકલ્ટ લાગશે નહીં મિત્રો સંભાવના એટલે રોજ બરોજ આપણે એવી કોઈ સંભાવના વિશે શબ્દ સાંભળતા છો સંભાવના છે તક છે જે આને રિલેટેડ વર્ડ છે જે આપણે રોજ બરોજ સાંભળતા જ હોઈએ છીએ ધારો કે આપણે જે એવા ઉદાહરણ લઈએ સંભાવનાના આજે વરસાદ પડશે તેવી સંભાવના છે ઓકે બીજું ઉદાહરણ લઈએ કે ઇન્ડિયા પાકિસ્તાન મેચમાં ઇન્ડિયા ટોસ જીતે જેની શક્યતા 80-20 છે ઓકે બે ઉદાહરણ છે હવે જો પેલું આપણે મુદ્દો લખ્યો આજે વરસાદ પડશે તેવી સંભાવના છે તો હવે અત્યારે તો નક્કી નથી એ ક્યારે તમે નક્કી કરી શકો આજનો દિવસ પૂરો થાય પછી નક્કી કરી શકો કે નહીં બરોબર અત્યારે તો આપણને એવું લાગે છે હવામાન વિભાગે આગાહી કરી છે પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે અશોક પટેલે આગાહી કરી છે અંબાલાલ પટેલે આગાહી કરી છે એવા જુદા જુદા આગાહીકારોએ વરસાદ પડવાની આગાહી કરી છે પણ જ્યારે એ પડે ત્યારે સાચું કહેવાય ત્યાં સુધી સાચું ન કહેવાય અને બીજું ઉદાહરણ આપણે લખ્યું કે ઇન્ડિયા પાકિસ્તાન મેચ વર્લ્ડ કપ મેચ છે ઇન્ડિયા પાકિસ્તાન એમાં ઇન્ડિયા ટોસ જીતે દાખલા તરીકે 8 વાગે મેચ ચાલુ થવાની છે તો 2 વાગે ટોસ ઉડે 1/2 કલાક પહેલા તો તેની શક્યતા 80-20 છે આ 80-20 નો મતલબ કે ઇન્ડિયા જીતે 80% અને 20% પાકિસ્તાન એની ટૂંકમાં પહેલા બધા પાસેથી રિવ્યુ માંગ્યા કે ભાઈ ઇન્ડિયા ટોસ જીતશે એવા કેટલા તો કે 80% અને પાકિસ્તાન ટોસ જીતે એવા કેટલા 20% એ એમ કહેતા હતા કે 80 આપણે બધા ઇન્ડિયામાં કેવું જ કહીને કે ભાઈ ઇન્ડિયામાં એવું કે 80% લોકો એવું કીધું સર્વે કીધો સર્વેમાં 80% પબ્લિક એમ કે ત્યારે ઇન્ડિયા તરફ કીધું અને 20% એવા હતા જે પાકિસ્તાન તરફ હતા હવે એ 2 વાગે ખબર પડશે કે ભાઈ કોણ સાચું કોણ ખોટું કોનું પોપટ થયું કોનું પોપટ ન થયું બરોબર ત્યાં સુધી તો આપણે એમ જ કહીએ કે ઇન્ડિયા જીતશે ઇન્ડિયા જીતશે ઇન્ડિયા જીતશે પણ 2 વાગે ખબર પડે કે ભાઈ કોનું પોપટ થયું કોનું પોપટ ન થયું તો આ બધી સંભાવના નો આપણે એમાં વિચાર કરી શકીએ પછી એવી અમુક ઘટના તો એવી હોય કે જે ચોક્કસ હોય ચોક્કસ ઘટના એટલે આવી કે સૂર્યનું પૂર્વમાં ઉગવું હવે કોઈ એમ કહેશે ભાઈ કે આજે સૂર્ય પૂર્વમાં ઉગે એવી સંભાવના છે એ તો પૂર્વમાં જ ઉગવાનું તો આ બધી ચોક્કસ ઘટના છે આ બે ચોક્કસ ઘટના ન કહી શકાય ચોક્કસ ઘટના કે કહી શકાય જો આજે વરસાદ પડે તો કાલે તમે કહી શકો કે કાલે વરસાદ પડ્યો હતો તો એ તો ભૂતકાળ થઈ ગયો ને બરોબર છે તો આ ચેપ્ટર સંભાવના ગાણિતિક અભ્યાસ આપણે ગાણિતિક અભ્યાસ રીતે સંભાવના મેળવતા આપણે શીખવાની છે 17મી સદીમાં ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી પાસ્કલ અને વર્મા આ બંનેને સંભાવનાનો ખ્યાલ આવ્યો તેને જુદા જુદા પ્રયોગો કર્યા અને તેની પછી એને સંભાવના મેળવતા શીખ્યા
સંભાવના એટલે ગણિતની અંદર ગાણિતિક અભ્યાસ મેળવો ઘટના બને અને ઘટનાના કુલ પ્રયત્નો ઈ બંનેનો ગુણોત્તર છે એક ચાર તમે સૂત્ર મૂકતા જશો આત્મકરણમાં તમે જે ચેપ્ટર પર શીખા ત્યારે તમે સૂત્ર મૂકતા જશો સંભાવના બરાબર ઘટનાના પ્રયત્નો છેદમાં કુલ પ્રયત્નો એવા તમે સૂત્ર મૂકીને દાખલો ગણતા એટલે ઈ સંભાવના મળી ગઈ બરોબર છે સંભાવના છે એ કામ 0 હોય કા 1 હોય અને કા બંનેની વચ્ચે હોય જો સૂર્યનો પૂર્વમાં જેની સંભાવના તો એક જ થાય કારણ કે એ તો ચોક્કસ ઘટના છે આ બે ની આપણે ખબર નથી એટલે એ 0 અને 1 ની વચ્ચેની ગણતરી આવે હવે કોઈ માની લો કે અચોક્કસ ઘટના છે દાખલા તરીકે 150 કિલોગ્રામ વજનની કીડી હોય ક્યારે 150 કિલોગ્રામ વજનની કીડી તો એની સંભાવના શું થઈ 0 ચોક્કસ ઘટનાની સંભાવના મિત્રો એક હોય અને અચોક્કસની 0 હોય પણ આપણે આ બેની વચ્ચે રહેવાનું છે સંભાવના એટલે આ બેની વચ્ચે નથી આ તો ખબર જ છે આપણે આ તો ચોક્કસ ને આ અચોક્કસ પણ આની વચ્ચે જે આપણે અભ્યાસ કરવો ગાણિતિક એનું નામ સંભાવના કોઈ પણ ઘટના હોય એને પહેલા વિશ્લેષણ કરવું અને પછી એનો ગાણિતિક અભ્યાસ કરવો એ થાય તમારી સંભાવના આમાં બીજું કાંઈ છે નહીં એક જ સૂત્ર છે અને અમુક એના ગુણધર્મો છે જે આપણે લખી નાખશું બરોબર છે તો પહેલા તો આપણે સંભાવનાની વ્યાખ્યા લખશું બરોબર છે તો ચાલો સંભાવનાની વ્યાખ્યાથી આપણે શરૂઆત કરીએ આ જે મુદ્દા હું લખું છું તે તમારે લખવાના છે સંભાવના નું અંગ્રેજી નામ છે પ્રોબેબિલિટી બરોબર તો પહેલું આપણે વ્યાખ્યા કરશું સંભાવના તો સંભાવ કે કોઈ ઘટનાની સંભાવના એટલે કોઈ ઘટનાની કોઈ ઘટનાની સંભાવના એટલે ઘટના માટેના તે ઘટના માટેના પ્રયત્નોની સંખ્યા અને કુલ પ્રયત્નોની સંખ્યાનો ગુણોત્તર બરોબર આ થઈ સંભાવનાની વ્યાખ્યા હવે એનું આપણે નીચે સૂત્ર મૂકી દઈએ પી ઓફ ઈ હવે જો મિત્રો આને વંચાય કેમ પી ઓફ ઈ P એટલે પ્રોબેબિલિટી નો અને E એટલે ઘટના ઇવેન્ટ ઘટના ને ઇંગ્લિશ માં કહેવાય ઇવેન્ટ બરોબર તો આપણે સીધું ટૂંકું સૂત્ર મૂકીએ બનતા પ્રયત્નો છેદમાં કુલ પ્રયત્નો બરોબર આ રીતે તમે સૂત્ર મૂકી કિંમત મૂકી દો એટલે તમારો જવાબ આવી જાય હવે મિત્રો થોડા ઘણા સંભાવનાના ગુણધર્મો છે લખવાનો છે જેમ આપણને જેમ લખવાનું હોય એમ આને પણ કંઈક હોય સંભાવનાના ગુણધર્મો કેરેક્ટરિસ્ટિક ઓફ પ્રોબેબિલિટી જેમાં કોઈ પણ ઘટનાની સંભાવના 0 1 કે 0 અને 1 ની વચ્ચે ની વાસ્તવિક સંખ્યા મળે કોઈ પણ ઘટનાની સંભાવના 0 એટલે કે અચોક્કસ ધારો કે સૂર્યનું પૂર્વમાં આથમવું તો એ મિત્રો કેવી ઘટના કહેવાય અચોક્કસ તમારા ગામમાં ક્યારે આથમે પૂર્વમાં તો એની 0 પછી 1 તો કે સૂર્યનું પશ્ચિમમાં આથમવું તો એ સાચું એ તો બરોબર વ્યવહાર જ છે એટલે 1 અને અથવા 0 અને 1 ની વચ્ચે આપણે તો ખબર જ નથી કે આ ચોક્કસ છે કે અચોક્કસ આમ આપણને મનમાં ભ્રમ રહે ડાઉટ
0 less or equal p of e less or equal 1 આનો મીનિંગ હું તમને સમજાવું તમે મિત્રો less than કે greater than વિશે તમે અગાઉના ધોરણમાં શીખી ગયા છો less than એટલે નાનું greater than એટલે મોટું તો મિત્રો આ લીટો જે છે ને નીચે લીટો જે રો ની બરાબર એટલે કે 0 નો સમાવેશ એમાં થાય આવી આ બાજુ મે તમને જો નીચે લીટો કરે તો 1 નો સમાવેશ પણ આમાં થાય હવે આનો મીનિંગ એવો આ p of e છે એ સંભાવના છે બરોબર એટલે કે જો લીટો નો હોય ને તો 0 કરતા મોટી થાય જો આ બાજુ ખુલ્લો ભાગ છે જી બાજુ હોય એ ની નાનો હોય અને જી બાજુ ખુલ્લો ભાગ હોય એ મોટો હોય તો અત્યારે આટલું તમે જુઓ ને તો આમાં પણ મોટું થયું સંભાવના મોટી થઈ 0 કરતા હવે મે નીચે લીટો કર્યો એટલે 0 ભી ગણાય જાય 0 અથવા 0 થી મોટું રેડી હવે આ બાજુ જુઓ આ બાજુ શું છે આ સંભાવના છે 1 થી નાની છે એટલે આ લીટો કોની નાખતો એટલે એટલે કે 1 કરતા નાની હવે હું લીટો કરું તો 1 તો 1 કરતા નાની એટલે આ લીટીનો મીનિંગ આટલામાં આવી ગયો રેડી હવે આને તું ઊંધું ભી પૂછી શકાય કેવી રીતના 1 ગ્રેટર ઓર ઇક્વલ p of e ગ્રેટર ઓર ઇક્વલ 0 આનો મીનિંગ એવો છે આ મે બે આપણે ચેન્જ કર્યા તો આ તમારે ગ્રેટર ધેન ની નિશાન એ બી જાય જો આ 1 થી મોટો આમાં 1 છે મોટો હતો બરોબર અને 0 ના અને બી 0 ના એટલે બંને એમસીક્યુ માં કે કોઈ પણ ઘટનાની સંભાવના માટે નીચેનામાંથી ખાલી જગ્યા સાચું છે તો આ બંને માંથી કોઈ પણ એક ઓપ્શન આપેલો હોય રેડી તો બંને આપેલા તો ડી માં બી અને સી બંને હોય તો તમે જાણો છો પ્રશ્ન કેવી રીતે પૂછી શકાય તમને બધી રીતે ખબર પડે છે યાર સો સો જીનિયસ રેડી બીજો પ્રશ્ન બીજો મુદ્દો આપણે લખીએ તો મિત્રો આનું હું ચેતી નાખું છું તમે લખી નાખો અને જો નો બાકી રહી ગયેલા તો આપણે વિડીયોને પોઝ કરીને પણ લખી શકીએ છીએ અત્યારે ટેકનોલોજી તો બહુ જ છે તમે બી બહુ ટેકનોલોજી અપનાવો છો રેડી હા બીજો બધી જ નિવારક નિવારકનો બીજો અર્થ થશે પૂરક સંભાવનાનો સરવાળો ઘટનાઓની સંભાવનાનો સરવાળો એક થાય છે કેટલો થાય છે એનો મીનિંગ આવો થાય છે p of e plus p of e bar બરાબર એક આ તમે 10 માં ભણશો મેં તમને અત્યાર કરાવી દીધું એટલે આ તો આવશે સરવાળો એક થાય પણ જ્યાં તમારે આ આવશે સેન્ટેન્સ બરોબર આ ગાણી દીધું હવે મિત્રો આનું ઉદાહરણ આપો આનું ઉદાહરણ હું કેવું દઉં ધારો કે વીવીએસ સ્કૂલ સ્ટાન્ડર્ડ 9A જેમાં ગર્લ્સ ની સંખ્યા છે ધારો કે 38 અને બોયઝ ની સંખ્યા છે માનો કે 31 બરોબર હવે મે એમ કીધું કે વીવીએસ સ્કૂલમાં સ્ટાન્ડર્ડ 9A માં ગર્લ્સ ની સંખ્યા ગર્લ્સ ની સંભાવના મેં ગર્લ્સ ની સંખ્યા હોય તો એના માટે તમારી પાસે કુલ સંખ્યા હોવી જોઈએ કે નહીં 9 એની કુલ સંખ્યા તો કુલ સંખ્યા કેટલી થાય 69 થશે થશે કે નહીં તો ગર્લ્સ ની સંભાવના કેટલી થાય 38/69 થશે હવે આમાં જો છેદ ઉડે તો ઉડાડવાનું 9 ઉડે તમને રાખી દેવાનું ઓકે અને છેદ ઉડશે નહીં રેડી લાઈન નંબર છે અને બોયઝ ની સંભાવના શોધો તો બોયઝ ની સંભાવના કેટલી થાય 31/69 થાય તો આ બે એકબીજાની પૂરક ઘટના છે આ બે એકબીજાની પૂરક ઘટના કહેવાય ઓલું છે તો ઓલું નથી બરોબર ઓલું નથી તો ઓલું છે એને કહેવાય પૂરક ઘટના હવે તમે આ બે નો સરવાળો કરો ને બે સંભાવના એટલે એ તમને એક મળે બરોબર જો આ બે નો સરવાળો કરીએ આપણે 38/69 પ્લસ 31/69 રેડી 69 ઇઝ 7 ઇન ડિનોમિનેટર તો ન્યુમેરેટર નો સરવાળો રેડી તો શું થાય 69/69 ધેટ ઇઝ 1 એટલે બધી જ નિવારક ઘટનાઓની સંભાવનાનો સરવાળો
પડે અચોક્કસ અથવા અનિશ્ચિત આ ત્રણ નામ છે ભાઈ અશક્ય કહેવાય અચોક્કસ કહેવાય નવનિશ્ચિત કહેવાય ઘટનાની સંભાવના 0 તેમજ શક્ય ચોક્કસ કે નિશ્ચિત ઘટનાની સંભાવના 1 માં તો આ સંભાવનાના ગુણધર્મો જે તમારી સમક્ષ આપણે રજૂ કરી દીધા હવે મિત્રો આપણે સ્વાધ્યાય તરફ ચર્ચા કરી તો સ્વાધ્યાય તરફ આપણે ચર્ચા કરી મિત્રો એની પહેલા આપણે તો જે પ્રવૃત્તિ કરવી છે એ પ્રવૃત્તિ થાય પછી જ આપણે સ્વાધ્યાયમાં જઈએ તો મિત્રો તમારે આપણે એક સિક્કા આધારિત દાખલા આવે છે સિક્કા સિક્કા ઉછાળવા પાસા જે તમે બધું સાતમા આઠમામાં શીખી ગયા છો બરોબર એવી જ અને થોડાક બીજા અગત્યના થોડાક ઉમેરી દીધા પછી દસમા આવશે થોડીક ઘટનાઓ વધારી દીધી બાકી ચેપ્ટરમાં તમે લુકાય છે નહીં જેવું નવમામાં છે એવું દસમા આવશે પણ ઘટના વધારી દીધી બાકી સૂત્ર પુત્ર કઈ બદલાય નહીં અત્યારે સાતમામાં આવે તમે ભણી ગયા નવા કોર્સમાં તમે સાતમામાં આવ્યા બધાને બરોબર પછી આઠમામાં તમે જ ભણ્યા નવમામાં પાછું એટલે દસમામાં પાછું એ છે સિક્કા ઉછાળવામાં એવા એક ગણિતશાસ્ત્રી હતા બે એને સિક્કા ઉછાળ્યા તો સિક્કા ઉછાળ્યા ને તો એમાં તો તમે જાણો છો આપણે એક સિક્કો ઉડાડીએ એક સિક્કો તો આપણને શું મળે કા આને કહેવાય છાપ આને કહેવાય કા કા એચ મળે કા ટી મળે ઢેર અને એવી કહેવાય ટેલ કહેવાય બરોબર ઢેર એટલે છાપ અને ટેલ એટલે કા તો જેમ જેમ વધારે વાત છે જેમ જેમ વધારે વાત સિક્કો ઉછાળતો ગયો ધારો કે 250 વખત સિક્કો ઉછાળ્યો 250 વખત 250 વખત બરોબર 250 વખત સિક્કો ઉડેલો આ માની લો કે 200 વાર 200 વાર છાપ નહીં તો આ કેટલી વાર મેળવી 50 વાર બરોબર તો જેમ જેમ એ વધારે પ્રયત્ન કરતા કે જેમ 250 માંથી 500 ઉડાયો 500 માંથી 1000 વખત ઉડાયો એમ સંભાવના પછી કેવું થયું ખબર ધારો કે આ 200 માંથી 300 થયા અને આ 200 થઈ ગયા જો વધી કેમ નહીં અત્યારે હવે હું કઈ નજીક નજીક લાગે પછી માની લો કે 1000 વાળું લઈ 1000 વાળું લઈ ને તો માની લો કે આ 450 થયા બરોબર ને આ 550 થયા કાં તો આમાં થોડું પાછું વધી ગયું પછી માની લો કે 2000 વાળું લઈ તો 2000 વાળું લઈ ને તો આ માની લો કે સંકો ઉલેડો તો માની લો કે 990 વાર છાપ મળી અને 1010 ઉપર કાટ મળી તો આ જો નજીક છે 0.5 ની આ જો આ 10 જ કટે 1000 માં આ 10 નથી કે જો 2000 માં 1000 થયું તો 1000 અડધો અડધો મળે પણ એવું થાય નહીં ભાગ્ય જ થાય એ તો તમે એક વખત સિક્કો ઉલેડો તો અડધે અડધી શક્યતા રહે કા છાપની કા કાટની તમે એક સિક્કો એક વખત ઉડાવો તો કા કાટ પણ કા છાપ પણ બેની અડધે અડધી શક્યતા થઈ ગઈ હે એવું જરૂરી છે કે છાપ જ મળશે એ તો સાચું પડી જાય અર્થે ઘટે આ ટોસ ઉડાવે છે તો કોઈ હેન્ડ માંગે તો તેલ મળે તો સામે વાળી ટીમ જીતે જાય અને હેન્ડ નું હેડ પડે તો પોતે જીતી જાય બોલો એ વિચાર તો હોય ને કે હા છાપ પડશે હા છાપ પડશે હું ટોસ જીતીશ વિચાર કરો ભાઈ આનો અત્યારે ગુણોત્તર 0.5 જ થાય ને છાપ પડે કોઈ ને કાપ પડે કોઈ આ તો વધુ વખત પ્રયત્ન કરો ત્યારે વાત છે સમજાણું હવે મારો કહેવાનો મીનિંગ ઓકે હવે આપણે પછી ઈ શીખી લઈએ અત્યારે કે જો બે
બે સિક્કા એક સાથે ઉછાળતા મળતા શક્ય પરિણામો મળતા શક્ય પરિણામો તો કેવું બને મિત્રો કા બે માં ભેદ પડે કા બે માં ટી પડે કા પહેલા માં એચ પડે બીજા માં ટી પડે કા પહેલા માં ટી પડે બીજા માં એચ આ બે ખરેખર નથી એવું ના મત કા બે ખરેખર આ પહેલો સિક્કો છે ને આ બીજો સિક્કો છે એટલે કે આ ચાર માંથી કોઈ બી એક પડે સમજાવ આ ચાર પરિણામ થયા ટોટલ તમે જ્યારે બે સિક્કા એને ઉછાળો ને ત્યારે ચાર માંથી કોઈ પણ એક પડે તો આ ચાર ચાર ની સંભાવના કેવી થઈ 1/4 1/4 1/4 જ્યારે એક સિક્કો તમે ઉછાળો ને તો આ હેડ પડે કાટે પડે આ બંને ની સંભાવના 1/2 છે 1/2 પડતો હમણાં આપણે જોડું કોઈ બી રેડી સમજાવો પછી તમે 10 માં આવો છો ત્યારે ત્રણ સિક્કા આવશે કેટલા ત્રણ સિક્કા એક એક ઉછાળો એના મળતા કુલ પરિણામ આ આઠ શક્યતા આઠ માં કોઈ બી એક પડે વાત કરી દેવી છે ચાલો કરી દઈએ ત્રણ સિક્કા જે એક સાથે ઉછાળો ને બને ત્રણ સિક્કા તો એમાં કેવું થાય ખબર કા ત્રણે માં હેડ રેડી का एच टी एच का एच एच टी बराबर का एच टी टी रेडी अबे आ एच पहला अलग टी नो वाला टी 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 एच टी 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 एच जेट कटे टी एच एच આ આઠ પરિણામ થયા ત્રણ સિક્કા તમે એકવાર ઉછાળો ત્યારે આઠ માંથી તમે એક પડે તો આ આઠે આઠની સંભાવના છે 1/8 1/8 1/8 પછી એમાંથી એવો પ્રશ્ન પૂછે કે તમે જો ત્રણ સિક્કા એકવાર ઉછાળો તો બે વખત છાપ પડે એક વખત કાટ પડે તો બે વખત છાપ પડવા લો એકા સોરી એકા એકા
बराबर 30 माइनस 6 એટલે 24 આપણે નું થઈ ગયું ઘટના એટલે થઈ ગયા ઘટનાને તમે ગમી નામ આપી શકો ઘટના a ના પ્રયત્નો બરાબર 24 તેથી p ઓફ a બરાબર ઘટના a ના પ્રયત્નો છેદમાં કુલ પ્રયત્નો તો ઘટના a ના પ્રયત્નો 24 કુલ પ્રયત્નો 30 હવે આપણે ચતુર્ભુજ લઈએ 6 4 24 6 5 30 4 ના છેદમાં 5 તો આને તમે ભાગાકાર કરો એટલે 0 વડે થાય રેડી તો આ છે સંભાવના 0 વડે તો હવે નથી હોયતોની સંભાવના કેટલી દડાને બહાર નથી હોયતો એની સંભાવના કેટલી 0.2 જો ઈ કેમ કોર પર નથી હોયતો એ કેટલા 6 7 5 1 5 1 5 કરો એટલે 0.2 હવે તમે આ પ્રમાણે સરવાળો કરો 0.8 નો 0.2 નો એટલે કેટલો આવે 1 જેમ મેં તમને બીજો મુદ્દો લખ્યો ખબર છે પરસ્પર નિવારક ઘટનાની સંભાવનાનો સરવાળો 1 થાય તો એ ખબર પડી ગઈ આમાં બીજી સંભાવના હું મળ્યો તમને કા દરાક મોય તો કા દરાક નું મળ્યો બીજી કે સંભાવના મળશે હે તો પછી સમજાવો હવે બીજો પ્રશ્ન લઈએ બીજો પ્રશ્ન એવું કહે છે કે બે બાળકો ધરાવતા 1500 યાદચ્છિક કુટુંબો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવ્યા તો નીચેની માહિતી પ્રાપ્ત થઈ હા બરોબર એટલે જો કુટુંબમાં છોકરીઓની સંખ્યા અને નીચે કીધું છે કુટુંબની સંખ્યા હવે જો જેની ઘરે બે બાળકી છે એવા 475 કુટુંબ છે સમજાયું પછી જેની ઘરે એક બાળકી છે એવા 814 અને જેની ઘરે બાળકી નથી વિવાહે બહેને ગયા આ ત્રણેનો સરવાળો 1500 થાય આપણે કીધું તો ઉપર કે કુલ કુટુંબ 1500 મેં તમને તો ઉદાહરણ દીધું કે ક્લાસમાં છોકરીઓ 38 અને છોકરા 31 9 એમાં એની ગોળ્યા એટલે આ ત્રણેનો સરવાળો કે 1500 એમાંથી 1500 માંથી પોણા 500 એવા કુટુંબ છે જેની ઘરે બે બાળકી છે 814 એવા છે જેની ઘરે 211 એવા કુટુંબ છે જેની ઘરે કે બાળકી જ નથી બરોબર હવે સંભાવના એવી શોધવાની છે કે બે બાળકી હોય તો આપણે ઘટના એ કહીશું તો ઘટના એના પ્રયત્નો કેટલા થશે આવો બોલો બે બાળકી હોય એવા કેટલા કુટુંબ 475 કુલ પ્રયત્નો બરાબર 1500 રેડી તો p ઓફ a શું થશે 475 ના છેદમાં 1500 હવે આને છેદ ઉડાડી દઈએ 5 વડે ભાગો થઈ 5 નવા 45 અને 25 બરોબર નાના 5 વડે ભાગો 375 પાછો 5 વડે ભાગો 49 અને 65 હવે આનો છેદ ના ઉડે ઓકરી ના છેદ માં આઈ ખાલી સંભાવના છે રેડી ચાલ હવે હું બીજો દાખલો ટૂંકમાં બતાવીશ ઘટના b ના પ્રયત્નો આ તો તમે ઉપર લખી દીધું કુલ પ્રયત્ન એટલે હવે પાછળ ના લખવાનું રેડી ઘટના
ને 07 આ આવશે 2 7 14 750 ની આ બે હવાર છે કે 407 ના છે 750 આ અમને બેસે બરોબર હવે ત્રીજી ઘટના c ના પ્રયત્નો બરાબર 211 તેથી p ઓફ c બરાબર 211 ના છે 1500 આને છેદ ના હોય હવે તમને એવું કીધું છે નીચે કે તેની સંભાવનાની ગણતરી કરવા થઈ ગઈ ગણતરી ત્રણે હવે એમ કીધું કે બધી સંભાવનાનો સરવાળો એક થાય તેમ ચકાસો તો એક થાય એમ ચકાસવામાં તમારે આ ત્રણે નો કરે એમાં તો તમારે લસા લેવો પડે છે એના કરતા હું કરી દઉં આ 475 ના છેદમાં 1500 814 ના છેદમાં 1500 ના 211 ના છેદમાં 1500 આ ત્રણે નો સરવાળો કરો ને તમે એટલે એક થાય જો છેદમાં 1500 છે બધાના છેદમાં ઉપર 475 814 211 એ ત્રણે સરવાળો 1500 થાય છે કે શું થાય 1500 ભાગ્યા 1500 નું આવે આ તો પેપરમાં કે એવું નહીં આવે એક ચકાસો એવું લગભગ આ તો ચોપડી વારે કીધું આપણે ખબર પડી જાય રૂમ માં આપણે ડાઉટ ખોટો થઈ નીકળી જાય બીજા બધા રેડી ઓકે ચાલો મિત્રો આજે આપણે આ સુધી રાખશું નેક્સ્ટ ક્યાં ઇન્જિનિયરિંગ ના આપણે દાખલા નંબર 3 થી ચાલુ કરશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર જય હિન્દ